जय मानधाता, जय कोळी समाज। आवती काले कोळी समाज ना इष्टदेव श्री मानधाता ना प्रागट्य दिवस छे, एटले जन्म जयंती कही सकाय। तो आवती काले समस्त कोळी समाजे पोतानी घरे उजवणी करवानी छे। तो उजवणी करवा माटे कातोक मानधातानो फोटो, कातोक मानधातानी मूर्ति करवानी छे, साथे गणपति दादानुं पूजन करवानुं छे, साथे तमारा जे कुळदेव होय ई कुळदेवनुं पूजन करवानुं छे, साथे मानधाता वरुणदेवनो अवतार छे अने मकर संक्रांति एक कोळी समाजना इष्टदेवनो जन्म थयो, એટલે એક તાંબાના કળશની અંદર ગંગાયમના પવિત્ર જળ નાખી અને કળશની સ્થાપના કરવાની છે। કળશની સ્થાપના કરી માથે નારિયેલ રાખવાનું છે, ફળ ફૂળ તમારી યથાશક્તિ મુજબ રાખવાનું છે, અને એક નવખંડ દીવા ભરવાના છે, જે ઘઉંના લોટના કોળિયા અને ચાપડી અને ખીચડો એની અંદર આ રીતનું રાખવાનું છે, સાથે લવિંગ, તેજ લવિંગ, એલચી તથા ફળ ફ્રૂટ, બદામ, કેસર જે કાંઈ નાખવું એ નાખી શકાય પૂજા વિધિની અંદર, અને 36 દીવા પ્રગટાવવાના છે। તો એક પાન મૂકવાનું છે શક્ય હોય તો, અને તમારી ઘરે જો શંખ હોય તો ભગવાન સૂર્યનારાયણને શંખ અથવા પાણીથી 12 અર્ઘી ચડાવવાની છે કે મારા કોળી સમાજની આ ઇજ્જત આબરૂ આન બાન શાન વધારો થાય। તો આવતીકાલે તમામ કોળી સમાજે પોતાની ઘરે બેહી અને પરિવારે પૂજન કરવાનું છે, પરિવારે આરતી ઉતારવાની છે, અને સાથે સમૂહ ભોજનમાં ખીચડી રાંધી હોય અને જે કાંઈ પ્રસાદ રાંધ્યો હોય પ્રસાદ સમૂહ ભોજનમાં પરિવારે લેવાનો છે। તો આવતીકાલે કોળી સમાજનો ઉત્સવ, કોળી સમાજના માનધાતાનો પ્રાગટ્ય, આ રીતે માનધાતાનું પૂજન વિધિ થઈ જાય પછી બીજા દિવસે સવારે આપણે શું કરવાનું છે, તો જે આ દીવા પ્રગટાવ્યા છે એ બુજાઈ જાય એટલે આવું કોળિયું વધે એની અંદર આપણે ઘરનો ગામડો લેવાનો છે, અંદર મૂકવાનો છે, અને આ ગાય માતાને આપવાનું છે। ગાય માતાને આપવાનું છે, બને તો નવે નવ જુદી જુદી ગાયને પસંદ કરવી, અને ન હોય તો એક ગાયને આપો તો ચાલે, અને ગાયના કાનમાં તમારી જે કાંઈ મનોકામના હોય એ કહેવાની છે, એટલે ગૌ માતાનું પણ પૂજન થઈ જાય, સાથે કાલે માનધાતાનો પ્રાગટ્ય દિવસ છે એનું પણ પૂજન થઈ ગયું, તમારા કુળદેવનું થઈ ગયું, ગણપતિ દાદાનું થઈ ગયું અને વરુણદેવનું થઈ ગયું। તો આ કરવાથી તમારા ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ આવશે, માનધાતાની મહેર હોય અને કરુણમાની કૃપા હોય અને સદાય લીલા લહેર। જય માનધાતા, જય કોળી સમાજ।